નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અંકિત સર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ની ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી, કે જ્યાં તમને મળે છે અંગ્રેજી વિષયને લગતા તમારા દરેકે દરેક પ્રશ્નના ઉત્તર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ધોરણ 11 ના યુનિટ નંબર 2 ના રીડ નંબર 3 વિશે, કે જેનું નામ છે સિક્રેટ ઓફ ધ મશીન્સ. એક પોયમ છે, એક સરસ મજાની નાનકડી એવી પોયમ છે, એના વિશે આજે આપણે વાત કરવાની છે. આના પહેલા આપણે ધોરણ 11 ના ઘણા બધા યુનિટ્સ જોઈ લીધા છે, અને જો તમે એ યુનિટ્સ ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી હશે, અથવા ઉપર આઈ બટન પર ક્લિક કરશો એટલે તમને વિડીયો જોવા મળી જશે. બરોબર છે, જો ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. બરોબર છે, તો ચાલો વધારે સમય ન બગાડતા આપણે કરીએ વિડીયોની શરૂઆત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોયમ છે એ પોયમમાં આપણે વાત કરવાના છે મશીન્સ વિશે. પોયમનું ટાઇટલ જ છે સિક્રેટ્સ ઓફ ધ મશીન. તમે જો સિક્રેટ, સિક્રેટ એટલે શું? તો કે સિક્રેટ એટલે કે રહસ્ય. મશીનના રહસ્ય વિશે વાત કરવાની છે. મશીનનું રહસ્ય શું હોઈ શકે? મશીનનો જન્મ કઈ રીતે થાય છે એના વિશે વાત કરવાની છે. આપણા જીવનમાં આપણે કેવા કેવા પ્રકારના મશીનોનો ઉપયોગ કરીએ છીએ એના વિશે વાત કરવાની છે. અને છેલ્લે જતા જતા આપણને મશીન ચેતવીને જાય છે અને કઈ ચેતવણી આપે છે એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે. બરોબર છે, તો ચાલો આપણે પોયમની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણને શું કહે છે? સૌથી પહેલા આપણને વાત કરે છે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ એન્ડ ધ માઇન્ડ. સરસ મજાના શબ્દો અહીંયા આપેલા છે. જોજો, વી વર ટેકન, વી એટલે કોણ? તો કે વી એટલે કે મશીન. મશીન અહીંયા આપણને પોતાની આત્મકથા કહેતું હોય એમ અહીંયા આપણને કહે છે વી વર ટેકન ફ્રોમ ધ ઓર્બિટ. ઓર્બિટ નો મતલબ શું થાય? તો કે ઓર્બિટ એટલે કાચી ધાતુ. મશીનને કયા સ્વરૂપે લેવામાં આવે છે? તો કે મશીનને ઓર્બિટ તરીકે અથવા તો કાચી ધાતુના સ્વરૂપે લેવામાં આવે છે. એન્ડ ધ માઇન્ડ, માઇન્ડ એટલે તમે જોયું હશે ખાણ. તમે જો અહીંયા આ ફોટામાં તમે જોઈ શકો છો, બરોબર, જેવી કોલસાની ખાણ આવે, સોનાની ખાણ આવે, બરોબર, અલગ અલગ પ્રકારના ખનિજ તત્વો હોય તો એવા અલગ અલગ પ્રકારના ખનિજ તત્વોની અલગ અલગ પ્રકારની ખાણ આવતી હોય, તો એનો જન્મ એમાંથી થાય છે. એ કહે છે We were taken from the orbit and the mine. We were melted. એક વાર મશીનને જોજો, આ મશીનનો ઉદ્ભવ બતાવે છે. હજુ મશીન બન્યું નથી, હજુ શરૂઆતમાં કહે છે કે મશીનનો ઉદ્ભવ ક્યાંથી થાય છે? તો કે વી વર ટેકન, અમને ક્યાંથી લેવામાં આવે છે? ઓર્બિટ એટલે કે કાચી ધાતુ તરીકે ખાણમાંથી લેવામાં આવે છે. વી વર મેલ્ટેડ, અમને પીગાડવામાં આવે છે, ઓગાળવામાં આવે છે. ઇન ધ ફર્નાન્સ, ક્યાં ઓગાળવામાં આવે છે? તો કે ફર્નાન્સ, તમે જુઓ આ ભઠ્ઠી, બરોબર, આવી ભઠ્ઠીની વાત કરે છે. બરોબર, તો એ કહે છે વી વર મેલ્ટેડ ઇન ધ ફર્નાન્સ એન્ડ ધ પીટ. અને જો ભઠ્ઠી ન મળે તો મોટા મોટા ખાડા, અને એ ખાડામાં આ જે ખનિજ તત્વ જે લઈને આવેલા છે, જેવું કે આ જો તમે જુઓ છો સોનું, બરોબર, આ શું છે? તો કે એક કાચી ધાતુ છે. આપણે સોનામાંથી જે ઘરેણા બનાવીએ છીએ, બરોબર, તો એ ઘરેણા ખાણમાંથી નથી મળતા. આપણને શું મળે છે? તો કે આ ઓર્બિટ મળે છે, કાચી ધાતુ મળે છે. એના ઉપર અલગ અલગ પ્રકારની પ્રોસેસ થાય છે. કેવી પ્રોસેસ થાય છે? તો જો અહીંયા કહે છે વી વર કાસ્ટ, અમને ઢાળવામાં આવે છે. વી વર રોટ, અમને આકાર આપવામાં આવે છે. એન્ડ વી વર હેમર્ડ એટલે કે ટીપવામાં આવે છે. ટુ ડિઝાઇન, જો અહીંયા કહે છે ટુ ડિઝાઇન, ડિઝાઇન એટલે શું? તો કે આકાર આપવો. એટલે આપણને કહે છે કે મશીનને એકવાર એ ખાણમાંથી કાઢ્યા બાદ એને ફર્નાન્સમાં એટલે કે ભઠ્ઠીમાં પીગાડવામાં આવે છે, અને ત્યારબાદ એને અલગ પ્રકારનો ઢાળ આપવામાં આવે છે. એના પછી એને આકાર આપવામાં આવે છે, અને પછી હેમર્ડ એટલે કે એને હથોડાથી ટીપવામાં આવે છે. ત્યારબાદ શું થાય છે? તો કે વી વર કટ, અમને કાપવામાં આવે છે. વી અગેન કોણ છે? મશીન. વી વર કટ એન્ડ ફાઇલ્ડ એન્ડ ટૂલ્ડ એન્ડ ગોજ ટુ ફિટ. વી વર કટ, અમને કાપવામાં આવે છે. વી વર ફાઇલ્ડ, અમારા ઉપર અલગ અલગ પ્રકારનું, પેલું આપણે જોયું ને કાચ પેપર હે ને, એનાથી કેવું ઘસતા હોય એવી રીતે અમને ઘસવામાં આવે છે. એન્ડ ટૂલ્ડ એન્ડ ગોજ, જો એ કહે છે ટૂલ્ડ, ટૂલ્ડ નો મતલબ શું થાય? કે એના ઉપર અલગ અલગ પ્રકારના જે સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ગોજ ટુ ફિટ, ગોજ એટલે કે માપવું, એની માપણી થાય છે. એકવાર મશીન બનીને તૈયાર થાય છે પછી એને માપવામાં આવે છે. તો એ દરેકે દરેક પ્રકારની પ્રોસેસ પૂર્ણ થયા બાદ એક મશીન બનીને તૈયાર થાય છે. જોઈએ આગળના સ્ટેન્જામાં આપણને શું કહે છે. Some water, coal and oil is all we ask. અને એકવાર એ મશીન તૈયાર થાય છે
ત્યારબાદ મશીન કઈ રીતે ચાલે છે, તો એ કહે છે સમ વોટર પાણી, કોલ એટલે કોલસો, એન્ડ ઓઇલ વી આસ્ક. ઓઇલ ઓઇલ જોજો, ઓઇલ એટલે અહીંયા ક્રૂડ ઓઇલ ની વાત કરે છે, સેની ક્રૂડ ઓઇલ ની વાત કરે છે. અને ક્રૂડ ઓઇલ માંથી આપણે શું બનાવીએ, તો કે પેટ્રોલ બનાવીએ, ડીઝલ બનાવીએ, બરોબર. આ દરેકે દરેક વસ્તુ આપણે ક્યાંથી બનાવીએ, તો કે ક્રૂડ ઓઇલ માંથી બનાવીએ. તો મશીનને ચાલવા માટે શેની જરૂર પડે છે, એઝ એન ઈંધણ તરીકે, બરોબર, ફ્યુઅલ તરીકે શેની જરૂર પડે છે, તો એ કહે છે સમ વોટર. ક્યારેક ક્યારેક અમારે ખાલી પાણીની જરૂર પડતી હોય, ક્યારેક ક્યારેક અમારે ફક્ત કોલસાની જરૂર પડતી હોય, અથવા તો અમે ઓઇલ ઉપર એટલે કે પેટ્રોલ ઉપર અથવા તો ડીઝલ ઉપર પણ અમે ચાલીએ છે, આવું મશીન કહે છે. હવે તમને ખ્યાલ હશે કે એવા ઘણા બધા પ્રકારના મશીન છે, કેટલાકના ફોટો મેં અહીંયા તમને આપેલા પણ છે, કે જેના દ્વારા અલગ અલગ પ્રકારના ઈંધણ દ્વારા એ મશીન ચાલતા હોય, બરોબર છે. કોલ છે, તો કોલ છે એટલે કોલ્સ એટલે શું, કોલસો. આપણને ખબર છે કે કોલસાથી ટ્રેનનું એન્જિન ચાલે, બરોબર છે. એવું જ ટ્રેનનું એન્જિન, સ્ટીમ એન્જિન પણ આવે, વરાળથી ચાલતું એન્જિન. એ શેનાથી ચાલતું હોય, તો કે પાણીથી ચાલતું હોય. વરાળ શેમાંથી બને, પાણીથી બને. તો પાણીમાંથી વરાળ બનાવવામાં આવે અને ત્યાંથી એ મશીન દોડાવવામાં આવે, એ જે ટ્રેનનું એન્જિન છે એ દોડતું હોય, બરોબર ને. તો એ જ રીતે કોલસાથી પણ ટ્રેનનું એન્જિન દોડી શકતું હોય. ઓઇલ, પેટ્રોલ અને ડીઝલ, આજકાલ તો બધા કોઈ પણ યંત્ર લઈ લો, બરોબર છે. આપણી ગાડી જે છે એ ગાડી શેનાથી ચાલે છે, ઓઇલથી ચાલે છે, પેટ્રોલ ડીઝલથી ચાલે છે. એવા ઘણા બધા મશીન્સ છે કે જેમાં ફક્ત આજકાલ પેટ્રોલ વપરાય છે. આજકાલ ઇલેક્ટ્રિસિટી વધી ગઈ છે, તો ઇલેક્ટ્રિક ગાડીનો પણ કેટલીક ભરમાર તમને જોવા મળશે, બરોબર. પણ એ કહે છે કે જે મશીન છે એ મશીનમાં કઈ કઈ વસ્તુ જરૂર પડે છે, તો કે પાણીની જરૂર પડે છે, કોલસાની જરૂર પડે છે, અથવા તો ઓઇલની જરૂર પડે છે. ઇઝ ઓલ વી આસ્ક, અમારે ફક્ત આટલાની જ જરૂર છે, આના સિવાય અમે તમારી પાસે બીજું કઈ માંગતા નથી. એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઈચ ટુ ગીવ અસ પ્લે. જોજો, આ પ્લે નો મતલબ શું છે, પ્લે એટલે તો આપણને ખબર છે, પ્લે એટલે રમવું, બરોબર છે. પણ અહીંયા કહે છે થાઉઝન્ડ ઓફ એન ઈચ, થાઉઝન્ડ ઓફ એન ઈચ, સમજો, થાઉઝન્ડ, હજારો ઈચની અમારે જગ્યાની જરૂર છે. મશીન જેવા પ્રકારનું છે એવા પ્રકારની એને જગ્યાની જરૂર છે. હવે તમે પંખાની વાત કરો, તો પંખાને હજારો ઈંચની જરૂર નથી, પંખો એક મશીન જ છે, બરોબર, પણ એને થોડીક જ જગ્યા જોઈએ. સ્ટીમર છે, તો સ્ટીમર એક મશીન કહેવાય, તો એ સ્ટીમરને કેટલી મોટી જગ્યા જોઈએ, બરોબર છે. મોટું એક વહાણ હોય, તો એ વહાણ એક શીપને કેટલી મોટી જગ્યા જોઈએ. તો એ કહે છે કે જેવું અમારું કદ એવી અમારે જગ્યાની જરૂર છે. એન્ડ થાઉઝન્ડ ઓફ એન ઈચ ટુ ગીવ અસ પ્લે, પ્લે એટલે કાર્ય કરવું, યાદ રાખજો. પ્લે એટલે શું, તો કે કાર્ય કરવું. કાર્ય કરવા માટેની વાત કરે છે, રમવાની વાત અહીંયા થતી નથી. એન્ડ નાઉ ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, જો ટાસ્ક એટલે પણ શું થાય, કાર્ય. જો એ શું કહે છે, એન્ડ નાઉ, અને જો હવે, ઇફ યુ વિલ સેટ અસ ટુ અવર ટાસ્ક, અમે જે કાર્ય માટે બનેલા છે એ કાર્ય જો અમને સોંપવામાં આવે, તો we will serve you 420 hours a day. શું કહે છે, we will serve you, serve એટલે શું, તો કે સેવા આપવી. અમે તમારી સેવામાં હાજર છે, કેટલો સમય હાજર છે, તો કે 420 hours a day. નોર્મલી તમે એમ જુઓ, કવિને અહીંયા ઈચ્છા કેમ ઊંધી થઈ, કહેવાનો એમનો મતલબ છે 24 કલાક જ. 4 and 20 કેટલા થાય, 4 plus 20 કેટલા થાય, 24 થાય ને, બરોબર. દરેક પાસે 24 કલાક જ છે. મશીન પણ કહે છે કે જો તમે અમને અમારું કામ સોંપી દેશો, તો અમે 24 કલાક તમારી સેવા આપીશું. પરંતુ અહીંયા લખવાનું રીઝન એ છે 4 and 20 અર્સ અ ડે, જસ્ટ ટુ મેન્ટેન ધ રાઇમિંગ સ્કીમ, બરોબર. આ પોયમ જે છે, પોયમમાં રાઇમિંગ સ્કીમ જાળવવા માટે, એટલે કે વર્ણોને જાળવવા માટે એમને આ રીતે લખેલું છે, બરોબર છે. પણ એમનો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે જો મશીન એમ કહે છે કે જો તમે અમને અમારું કાર્ય સોંપી દેશો, તો અમે 24 કલાક તમારી સેવામાં હાજર છે, બરોબર. આગળના સ્ટેન્જામાં વાત કરીએ, શું કહેવા માંગે છે. વી કેન પુલ એન્ડ હોલ એન્ડ પુશ એન્ડ લિફ્ટ એન્ડ ડ્રાઈવ. જો અલગ અલગ પ્રકારના વર્બ્સ અહીંયા આપેલા છે, બરોબર, ક્રિયાપદ. પણ તમે એમ સમજો કે જે વર્બ છે એ એક પ્રકારનું મશીન છે, કારણ કે દરેકે દરેક પ્રકારનું વર્બ એક મશીન ઇન્ડિકેટ કરે છે અહીંયા, બરોબર. આપણે જોઈશું ઘણા ખરા મશીન્સ વિશે વાત કરીશું. વી કેન પુલ, વી એટલે અગેન કોણ છે, તો કે મશીન છે. મશીન કહે છે વી કેન પુલ, અમે ખેંચી શકીએ છે. વી કેન હોલ, અમે ઘસેડી શકીએ છે. વી કેન પુશ, અમે ધક્કો મારી શકીએ છે. વી કેન લિફ્ટ, અમે ઉચકી શકીએ છે. એન્ડ વી કેન ડ્રાઈવ, અમે ચલાવી શકીએ છે. વી કેન પ્રિન્ટ, અમે છાપી શકીએ છે. વી કેન પ્લાવ,
અમે ખેડી શકીએ છે, વી કેન વીવ, અમે ગૂંથી શકીએ છે, એન્ડ વી કેન હીટ એન્ડ વી કેન લાઇટ, અમે ગરમી આપી શકીએ છે, અમે પ્રકાશ આપી શકીએ છે. તમે જો આવા ઘણા બધા પ્રકારના મશીન આજકાલની રોજબરોજની લાઈફમાં તમે એનો ઉપયોગ પણ કરતા હશો, બરોબર. જો અહીંયા કહે છે વી કેન પુલ, જો અહીંયા આ મશીન છે વી કેન પુલ, તમે જોઈએ છે ક્રેન, બરોબર. તો એ ક્રેન નો ઉપયોગ શું થાય, કોઈ વસ્તુને ઉંચકવા માટે થાય, બરોબર. તો એ પુલ માટે આપણે કયું મશીન લઈ શકીએ, ક્રેન લઈ શકીએ. વી કેન હોલ, ઘસેડવા માટે, ઘસેડવા માટે પણ અલગ અલગ પ્રકારના મશીન આવતા હોય. પુશ, ધક્કો મારવા માટે અલગ અલગ પ્રકારના મશીન આવતા હોય. લિફ્ટ, અગેન લિફ્ટ એટલે તમે ક્રેન લઈ શકો, બરોબર છે. અથવા તો આ એક મશીન છે કે જે મશીન દ્વારા તમે વસ્તુને આ રીતે ઉંચકી અને કોઈ જગ્યા ઉપર લઈ જવી હોય તો લઈ જઈ શકાય. એના પછી કહે છે વી કેન પ્રિન્ટ, છાપી શકીએ છે. પ્રિન્ટર તમને ખ્યાલ હશે, બરોબર. પ્રિન્ટરનું કામ શું હોય, છાપવાનું. તો વી કેન પ્રિન્ટ, વી કેન પ્લાવ, ટ્રેક્ટર, ટ્રેક્ટરનું કામ પ્લાવ કરવાનું, ખેડવાનું કામ હોય, બરોબર. વી કેન વીવ, ગૂંથવાનું. ગૂંથવાનું તમે મશીન જોયું હશે, મશીન એ નાનું ના હોય, બહુ મોટું મશીન હોય, બરોબર. સુરત જેવો આપણું જે શહેર છે, એ સુરત જેવા શહેરની વાત કરીએ તો સુરત જેવા શહેરમાં સાડી ગૂંથે છે, બરોબર. તો ત્યાં એવા મશીન, અલગ અલગ પ્રકારના બહુ બધા મશીન્સ છે કે જેમાં ફક્ત એક પ્રકારનો દોરો નાખવામાં આવે, બરોબર, અને ત્યાંથી સાડી તૈયાર થઈને બહાર આવે. તો એવા મશીન પણ આજકાલ છે. એના સિવાય આપણને કઈ વાત કરે છે, વી કેન હીટ, વી કેન લાઇટ, અમે ગરમી આપી શકીએ છે. હીટર, હીટર શું છે, એક મશીન છે. વી કેન લાઇટ, પ્રકાશ આપી શકીએ છે. ટ્યુબલાઇટ, આ એક મશીન છે, બરોબર છે. વી કેન રન એન્ડ રેસ એન્ડ સ્વિમ એન્ડ ફ્લાય એન્ડ ડાઈવ. વી કેન સી એન્ડ હિયર એન્ડ કાઉન્ટ એન્ડ રીડ એન્ડ રાઇટ. અલગ અલગ પ્રકારની વાત કરીએ છીએ, અમે દોડી શકીએ છે, અમે રેસ લગાવી શકીએ છે, અમે તરી શકીએ છે, અમે ઉડી શકીએ છે, અમે કૂદકો લગાવી શકીએ છે. ડાઈવ, ડાઈવ એટલે શું, કૂદકો લગાવવું. વી કેન સી, અમે જોઈ શકીએ છીએ. વી કેન હિયર, અમે સાંભળી શકીએ છીએ. વી કેન કાઉન્ટ, અમે ગણતરી કરી શકીએ છીએ. વી કેન રીડ, અમે વાંચી શકીએ છીએ. વી કેન રાઇટ, અમે લખી શકીએ છીએ. અલગ અલગ પ્રકારના બધા મશીન વિશે કવિ અહીંયા આપણને વાત કરે છે કે અમે કેવા કેવા પ્રકારના કાર્ય કરી શકીએ છીએ. તો અહીંયા આપણને એમને કીધું, અમે ઘણા બધા, ઘણા ખરા કાર્યો કરી શકીએ છીએ. અમે દોડી શકીએ, અમે રેસ લગાવી શકીએ, અમે તરી શકીએ. તરવાનું કામ મશીન છે ને, બોટ. બોટ શું છે, એક મશીન છે, બરોબર. તો એ તરી શકે છે. વી કેન ફ્લાય, એરોપ્લેન છે, હેલિકોપ્ટર છે, જેટ વિમાન છે, આ બધા મશીન છે. તો કે એ ઉડી શકે છે. વી કેન ડાઈવ, અમે કૂદકો લગાવી શકીએ છીએ. તમે સબમરીન જોઈ છે, સબમરીન હે ને, પાણીમાં કેવી અંદર કૂદકો લગાવીને જાય, એને સબમરીન, એક મશીન છે. વી કેન સી, વી કેન હિયર, વી કેન કાઉન્ટ, અમે ગણતરી કરી શકીએ છીએ. કેલ્ક્યુલેટર હે ને, બહુ બધા ઉપયોગમાં લેતા હશે આજકાલ. તો એક કેલ્ક્યુલેટર પણ શું છે, ઇટ્સ અ ટાઈપ ઓફ મશીન. તો એની અહીંયા વાત કરે છે, અલગ અલગ પ્રકારના મશીન છે કે જે અલગ અલગ પ્રકારના કાર્ય કરી શકે છે. પરંતુ આગળ આપણને કવિ એક ચેતવણી આપે છે. કઈ ચેતવણી આપે છે જોઈએ, આપણે એના વિશે વાત કરીએ. જોજો શું કહેવા માંગે છે આપણને, બટ રિમેમ્બર પ્લીઝ ધ લો બાય વિચ વી લીવ. પણ યાદ રાખો, રિમેમ્બર એટલે યાદ રાખવું. પ્લીઝ ધ લો, લો એટલે શું, તો કે લો એટલે કાયદો. અમે જે કાયદા ઉપર કાર્ય કરીએ છીએ એમાં બાય વિચ વી લીવ, એટલે કે અમે જે કાયદા ઉપર રહીએ છીએ અથવા અમે જે કાયદા ઉપર કાર્ય કરીએ છીએ, એ વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈફ. જો કોમ્પ્રિહેન્ડ, કોમ્પ્રિહેન્ડ એટલે શું, તો કે ગ્રહણ કરવું, ગ્રહણ કરવું, અથવા તો તમે એમ સમજી શકો એને સમજવું. શું નથી સમજી શકતા, લાઈ, લાઈ એટલે શું, તો કે ખોટું. અમે કોઈ ખોટું કાર્ય કરતા નથી અથવા અમે ખોટું સમજતા નથી. વી આર નોટ બિલ્ડ, જો કહેવાનો એમનો મતલબ છે અમે જાતે નથી બન્યા, અમને કોઈકે બનાવેલા છે. વી આર નોટ બિલ્ડ, બિલ્ડ એટલે બનાવવું, બરોબર. તો એ કહે છે વી આર નોટ બિલ્ડ ટુ કોમ્પ્રિહેન્ડ અ લાઈ, અમે ક્યારેય જૂઠું બોલતા નથી અથવા તો અમારો જન્મ એ જૂઠું બોલવા માટે થયો નથી. વી કેન નાઈધર લવ, અમે પ્રેમ કરતા નથી. વી કેન નાઈધર પીટી, અમે કોઈના ઉપર દયા ખાતા નથી. નોર ફરગીવ, ફરગીવ એટલે શું, તો કે ફરગીવ એટલે માફ કરવું, અમે કોઈને માફ કરતા નથી, બરોબર. જુઓ તમે અહીંયા ઘણા બધા ઇમોશન્સ વિશે વાત કરે છે. ઇમોશન્સ એ કોનામાં હોય, તો કે ઇમોશન્સ એ મનુષ્યમાં તમને જોવા મળે, બરોબર. તમને પરીક્ષામાં આવા પ્રશ્ન પૂછાશે કે કયા ઇમોશન્સ એવા છે મશીનમાં કે જે વ્યક્તિમાં તમને જોવા મળે છે, બરોબર. તો જો વી કેન નાઈધર લવ, પ્રેમ કોણ કરે,
મનુષ્ય જ કરે ને, એના સિવાય બીજું કોઈ છે જ નહીં કે જે પ્રેમ કરે હે ને. ખરેખર આ દુનિયામાં બધા જેવા પશુ પક્ષીઓ પણ એકબીજા સાથે પ્રેમ કરતા હોય, પરંતુ એ જતાવી નથી શકતા. બરોબર, આપણે જતાવીએ છીએ એટલે બધા પ્રોબ્લેમ થાય હે ને. વી કેન નાઈધર લવ, આપણે મશીન કહે છે કે વી કેન નાઈધર લવ, અમે પ્રેમ નથી કરતા. વી કે નોર પીટી, અમે કોઈના ઉપર દયા નથી ખાતા. વી કેન નોટ ફરગીવ, અમે કોઈને માફ નથી કરતા. ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ યુ ડાય. શું કહે છે? ઇફ યુ મેક અ સ્લીપ ઇન હેન્ડલિંગ અસ, જો અમને સંભાળવામાં તમે ભૂલ કરી તો યુ ડાય. ડાય એટલે શું? તો કે મૃત્યુ પામવું. શું થવું? મૃત્યુ પામવું. એટલે કે એ એમ કહે છે કે જો અમને સંભાળવામાં તમે ભૂલ કરી તો તમારું મોત નક્કી છે. જોયું ને, આપણે એક્સિડન્ટ હોય, એક્સિડન્ટ અચાનક થાય ને બહુ જોરદાર ધડાકા બહેર ગાડી અથડાઈ હોય તો શું થાય? ક્યારેક ક્યારેક બે મશીનોને ટકરાવીને લીધે કોઈ એક વ્યક્તિનું મોત નીપજી જાય. બરોબર, એના સિવાય આવા મોટા મોટા ભારે ભારે મશીન હોય એમાં જો તમને કરંટ લાગે તો એ મશીનનો વાંક નથી. અથવા તો તમે અહીંયા જુઓ કે આવું કોઈક મશીન છે, એ મશીનમાં જો આ વ્યક્તિનો હાથ અંદર અડી ગયો હોય અને કપાઈ જાય તો એ મશીનની ભૂલ નથી. એટલા માટે મશીન કહે છે કે અમે ક્યારેય ખોટું બોલતા નથી, અમે પ્રેમ નથી કરતા, અમે દયા નથી ખાતા, નથી અમે કોઈને માફ કરતા. બરોબર છે, ચાલો આગળ જોઈએ. હજુ એક આપણને વાત કરે છે સ્ટેન્જાની. ધો અવર સ્મોક મે હાઇડ ધ હેવન્સ ફ્રોમ યોર આઈસ, ઇટ વિલ વેનિશ એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન. શું કહે છે? ધો અવર સ્મોક, સ્મોક એટલે ધુમાડો. કેટલાક મશીન એવા હોય કે જેમાંથી નકરો ધુમાડો નીકળતો હોય, ધુમાડો જ નીકળતો હોય હે ને. આ બધું જો આવા ધુમાડાની વાત કરે છે. આવા બધા ધુમાડા જો અહીંયાથી નીકળતા હોય તો શું કહે છે? ધો અવર સ્મોક મે હાઇડ, હાઇડ એટલે શું? હાઇડ એટલે છુપાવવું. શું છુપાવી દે છે? હેવન. હેવન એટલે શું? તો કે સ્વર્ગ. તમારી આંખોની સામેથી આ ધુમાડાને લીધે કે સ્વર્ગ ગાયબ થઈ જશે. ફ્રોમ યોર આઈસ ઇટ વિલ વેનિશ, પરંતુ એ શું થશે? વેનિશ, વેનિશ એટલે અદ્રશ્ય થવું. એ ધુમાડો થોડા સમય પછી ગાયબ થઈ જશે, અદ્રશ્ય થઈ જશે. એન્ડ ધ સ્ટાર્સ વિલ શાઇન અગેન, અને જે તારા છે એ તારાને તમે પાછા જોઈ શકશો. બીકોઝ ફોર ઓલ અવર પાવર એન્ડ વેઇટ એન્ડ સાઇઝ, વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ ખૂબ મહત્વનો છે, ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન. શું કે છે? કારણ કે, બીકોઝ, બીકોઝ એટલે કારણ કે, ફોર ઓલ અવર પાવર, અમારી પાસે જે તાકાત છે, અમારી પાસે જે શક્તિ છે, એ વેઇટ એટલે કે અમારું જે વજન છે એ, એન્ડ સાઇઝ એટલે કે અમારું જે માપ છે એ માપ, આ દરેકે દરેક માટે કોણ જવાબદાર છે? તો કે વી આર નથિંગ મોર ધેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, અમે બીજું કંઈ નથી પરંતુ અમે તમારા જ દિમાગમાંથી નીકળેલી એક પ્રોડક્ટ છે, અમે તમારા જ દિમાગમાંથી નીકળેલી એક વસ્તુ છે. અધરવાઇઝ અમારો કોઈ જન્મ કરી શકત નહીં. એટલે આપણે, આપણને ખબર છે આ એક મશીન છે, તો આ મશીનનો શોધ કોને કરી? માણસે કરી. પંખો છે તો પંખાની શોધ કોને કરી? માણસે કરી. એસી છે, એસીની શોધ કોને કરી? માણસે કરી. તો એ કહેવા માંગે છે કે દરેકે દરેક પ્રકારના મશીન એની શોધ માણસ દ્વારા થઈ છે. એટલા માટે કહે છે વી આર નથિંગ મોર દેન ચિલ્ડ્રન ઓફ યોર બ્રેઇન, અમે બીજું કંઈ નથી પરંતુ અમે એ તમારા જેવા જે લોકો છે એમના દિમાગમાંથી, એમના માઇન્ડમાંથી નીકળેલા એક બાળક છે, એના સિવાય અમે બીજું કાંઈ નથી. બરોબર છે, તો આ હતી તમારી પોયમ સિક્રેટ ઓફ ધ મશીન્સ. આઈ હોપ સો કે તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. અને ખરેખર જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બરોબર છે, કારણ કે આ ચેનલ ઉપર આપણે ફ્રીમાં દરેકે દરેક વસ્તુ તમે શીખી શકો છો. બરોબર છે, તો ચાલો ફરી વાર મળીશું એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.